उत्तर प्रदेश हाथसर में बहुजन समाज ने दीकरी मनीषा वाल्मीकि साथ सामूहिक दुष्कर्म आचरी गंभीर इजा पहुंचाड़ी मौत मुख में धकेली देना एवं नरादमों ने फांसी की सजा की मांग करतु एक आवेदन पत्र दलित समाज द्वारा मांगणू मामलतदार ने सुप्रत कर सूरत जिला नौ तालुकाओं दलित समाज अग्रणी में आंगरोड़ खाते एकत्रित थी मांगरू नायब मामलतदार मयूरभाई चौधरी ने एक आवेदन पत्र आप उत्तर प्रदेश हादसा दोषी नराधमों ने फांसी की सजा आप मांग की आवेदन पत्र आप कार्यक्रम में अरुणभाई परमार हेमंत भाई कटारिया ईश्वरभाई परमार मनीष चौहान सहित अग्रणी उपस्थित रहा था। समग्र अनुसूचित जाति समाज तथा अनुसूचित जनजाति समाज ना जे भाईओ बहनों अपने हाजर थया छे अपने एक दुखद घटना आ शरमजनक घटना जे आ देश नी अंदर जे मनुवादी प्रथाना हिसाबे अवारनवार षड्यंत्रकारी लोको द्वारा एससी एसटी नी जे दीकरीओ छे एना ऊपर ज रेप बलात्कारना किस्साओ जे घटनाओ घटे छे अने ए समये आ लोको एवुं साबित करवा मांगे छे के ज्यारे एससी के एसटी नी दीकरी ऊपर अत्याचार के बलात्कार थाय त्यारे ए लोको हिंदू नामनुं सिम्बोल हटावी अने दलित के वाल्मीकिनी अथवा तो आदिवासीनी दीकरीओ ऊपर बलात्कार थयो आवुं साबित करवा मांगे छे त्यारे कोई पण हिंदू संगठन बहार आवता नथी। ज्यारे निर्भया कांड होय त्यारे आखो भारत देश बंद थई जाय અત્યારના જે મિનિસ્ટર રહ્યા એવા સ્મૃતિ ઈરાની બહાર નીકળીને બંગડીઓ ફેંકે ત્યારના જે વડાપ્રધાન હોય છે મનમોહનસિંહજી એમની સામે પણ આજે એ પોતે સત્તામાં છે પણ એમને બહાર નીકળવું નથી કારણ કે જાતિવાદી જે માનસિકતા છે એ માનસિકતાની અંદર એ લોકો બંધાઈ ગયેલા છે। તો હવે હું મારા સમાજના દરેક ભાઈઓને બંધુઓને ખાસ વિનંતી કરવા માંગુ છું કે આપણે પેટા જ્ઞાતિઓની અંદર જે વેચાઈ અને જે રહેલા છે એ બંધ કરી ફક્ત આપણે જે સંવિધાનિક ઓળખ છે એ ઓળખને નામે આપણે જોઈ શકું અવારનવાર ઘટનાઓ એક ઘટના નથી ઘટનાઓ ચાલુ છે આના પછી તરત જ બીજી ઘટના બને છે પણ એનું કારણ આપણે છે આપણે એટલા માટે છે કે આપણે સંગઠિત નથી થતા સંગઠિત છે એ ખાલી જય ભીમનો નારો લઈ છે પણ જય ભીમના વિચારો હજી આપણે લીધા નથી। બાબા સાહેબે આ સમાજના નામે આપણે ભેગું લઈ જવાનું આ આપણો નારો રહેશે બરાબર છે। અહીંયા આ પ્રસંગે આજે આપણે બધા માંગરોળ ને આજુબાજુના વિસ્તારના વાલ્મીકિ સાથે જે દુષ્કૃત્ય થયું છે જેને ગંભીર રીતે માર મારી મારી લખવામાં આવી છે તેમ એના વિરુદ્ધમાં અમે લોકોએ માંગરોળ કામરેજ ઓલપાડ પલસાણા એ બધા તાલુકાના દલિત સમાજના આગેવાનો યુવાન વર્કરો ભેગા થઈને મામલતદાર કચેરી માંગરોળ ખાતે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં સ્વચ્છ ચોખ્ખું લખેલું છે કે આરોપીઓને સખતમાં સખત ફાંસીની સજા મળે ને એવી સજા મળે કે ભવિષ્યમાં એ બીજા આરોપીઓ માટે નમૂનારૂપ દાખલ થાય કે તે બીજી વખત કોઈ પણ દલિત સમાજની કે આદિવાસી સમાજની દીકરીઓ પર આવો અત્યાચાર ન થાય તે સંદર્ભે અમે આજે આવેદનપત્ર રાજ્યપાલશ્રીને પહોંચે એ હેતુ મામલતદારશ્રી માંગરોળને આપેલ છે।